दस स्वाध्याय भी है एनी पहला एक उदाहरण है उदाहरण नौ बहुत सरल जो वर्गमूल बी अन्य माइनस वर्गमूल बी ए बहुपदी पी एक्स रकम में पी एक्स नहीं लिखो आपने कही दीद बी एक्स चार घात माइनस त्रण एक्स घन माइनस त्रण एक्स वर्ग वत्ता छ एक्स वत्ता बे ना शू है शून्य है तो बाकी ना बे शून्य शोधो हमें समझो तो मैं एकदम सरल बाबत है चार घात वाली बहुपदी है बहुपदी की खात के चार એટલે એને વધુમાં વધુ ચાર શૂન્યો મળે કેટલા ચાર વધુમાં વધુ આ શબ્દને પકડી રાખજો વધુમાં વધુ ચાર મળે ચાર મળે ત્રણ મળે બે મળે એક મળે એવું ચારથી વધુ ન મળે એટલે કે પાંચ ન મળે ચાર મળે હવે એમાંથી બે શૂન્ય તમને આપી દીધા છે બે શૂન્યો આપી દીધા છે તો બાકીના બે મળતા હોય તો બે ગોતવા શૂન્ય મેળવવાની રીત મેં સમજાવી દીધી છે આ દાખલામાં બે દાખલા મિક્સ થઈ ગયા છે આવો એક દાખલો સ્વાધ્યાયમાં આપણે ભણવાનો છે એટલે આને આપણે સમજવો ફરજિયાત થઈ પડે છે ખાસ ધ્યાન રાખી નાની નાની બાબતની કાળજી રાખી અને સમજવાનો પ્રયત્ન કરશું સરળ છે આ જો શૂન્ય મેળવવાની પ્રક્રિયા આપણને આવડે છે હું તમને અહીંયા એક ઉદાહરણ છે આનો દાખલાની જ જરૂર છે એન્ડ છે પણ દાખલાની શરૂઆતમાં આ ઊંધી પ્રોસિજર છે શૂન્ય આવ્યા છે એમ અહીંયા આપણે આ શૂન્ય આવ્યા છે હવે અહીંથી મારે અહીંયા આવવાનું છે ખાસ ફરીથી ધ્યાન દઉં આવું તમને હોય અને અહીંયા પહોંચવું તો એવું ત્યાં છે ફરીથી શૂન્ય માટે આવું કરવું પડે આ પ્રોસિજર અહીંયા પહેલાં થઈ ગઈ છે આપણે એ પ્રોસિજરને જરા રિવર્સ પ્રક્રિયા લેવાની છે રિવર્સ આવું આપણે ગોતવાનું છે અહીંયા અહીંયા ગોતવાનું છે સરળ છે ફરીથી સમજો શૂન્ય મેળવવાની પ્રોસિજર આપણે ખબર છે તો એને આજે બે શૂન્ય આપ્યા વર્ગમૂળ બે માઇનસ અને પ્લસ પ્લસ વર્ગમૂળ બે માઇનસ વર્ગમૂળ બે જે આપેલા છે એ એને કેમ ગોઈતા હશે તો કે સાહેબ આવી પ્રોસિજરથી ગોતેલા હોય નહીં તો આવી પ્રક્રિયાથી ગોતેલા છે તો આપણે અહીંથી આમ આપણે ચાલીએ એ સિસ્ટમ ક્યાં ચાલવાની છે હાલો દાખલો સ્ટાર્ટ કરીએ એકદમ સરળ અહીં વર્ગમૂળ બે અને માઇનસ વર્ગમૂળ બે એ પી એક્સના શૂન્ય છે એટલે સીધે સીધે એક્સ બરાબર વર્ગમૂળ બે એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ બે જો આ સમજાઈ ગયું ને રેડી રેડી હવે અહીંથી આપણે તો આ એક ને આપણે અહીંયા લાવ્યા હોય તો કે હા સાહેબ જો આ બાજુ હોય એવું જાય શું કરવાનું તો કે વર્ગમૂળ બે ને ઓલી બાજુ લીધો એટલે માઇનસ થાય આ વર્ગમૂળ બે ને ઓલી બાજુ લીધો પ્લસ થાય હવે તો કે આ બે સાહેબ જો હવે આ બે હોય તો સાહેબ કે બે નો ગુણાકાર કરવાનો હોય ને આમ પણ હાવ ગમે નીકળે આના બરાબર જીરો આના બરાબર જીરો તો ડાબી બાજુ નો ગુણાકાર જમણી બાજુ નો ગુણાકાર એટલે આવું થાય હવે આના ગુણાકાર કરી લેવાના હોય ગુણાકારને કરવાનો હોય પણ આપણે અહીંયા શું થાય દીકરો સરળ છે કેવું છે તો કે તફાવતના અવયવ છે જુઓ એટલે આ હકીકતમાં શું છે તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ નહીંતર તમારે આનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર આનો વર્ગ પૂરો પછી આનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર એમ કરવું પણ અહીંયા તફાવત છે એક વાર વધતા છે એક વાર ઓછા છે તો શું થાય તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ હાલો આનો વર્ગ કરીએ એક્સ વર્ગ આનો વર્ગ કરીએ બે તો આ જે મળ્યું એ આના જેવું છે એનો મિનિંગ હવે સમજો તમે બહુ સરળ થઈ ગયું બાળકો અને આમાં સમાયેલું છે આ બી એક્સની ચાર ઘાત
माइनस त्रण एक्स घन माइनस त्रण एक्स वर्ग वत्ता छ एक्स माइनस बे ई आपणी पदावली पी एक्स छे ने एनी अंदर आ रहेल छे એટલે જો આવો છે एक्स वर्ग माइनस बे ए आनो एक अवयव छे કારણ કે અવયવનો મીનિંગ અહીંયા કેમ બે કૌંસ મૂકીને એમ અહીંયા ચાર ઘાત હોય તો ચાર કૌંસ બનતા હોય કેટલા કૌંસ બનતા હોય ચાર ફરીથી અહીંયા કેટલી ઘાત છે બે કેટલા કૌંસ બને છે બે એમ અહીંયા ચાર ઘાત છે તો આવા ચાર કૌંસ બને ચાર કૌંસમાં બે કૌંસ આ ગયા જો આ એક અને એક બે એ બે કૌંસ ત્યાં છે બે અહીંયા એ ગોતવાના તો પછીની વાત છે આ બે કૌંસ તૈયાર છે वे अनो एक अवयव छे तो બીજો અવયવ ગોતવો હોય તો એનો મીનિંગ શું થયો કે બે નો ગુણાકાર px હોય બે નો ગુણાકાર px હોય તો બીજો અવયવ જોતો હોય તો ભાગાકાર કરો એટલે જો લે px નો બીજો અવયવ મેળવવા માટે px ભાગ્યા x વર્ગ માઈનસ બે પર બસ રેડી જો આ ભાગાકાર હાઉ શેલ નીકળો આ ભાગાકાર હવે અહીંયા હું અહીંયા સાઈડમાં જે આપણે લખતા હતા ને એ નહીં લખ્યો એ તમારે મનમાં મનમાં સમજી લેવાનું નહીં તરા દાખલામાં પાછું સમાય નહીં હા પીએક્સ એક્સ વર્ગ માઇનસ બે વડે ભાગ્યા છે દીકરા એક્સ વર્ગ માઇનસ બે શું કરવું પડે તો કે એક્સ વર્ગ પદ નથી એટલે જીરો હા ખાસ સરસ સરસ જીરો એક્સ બસ પેલાના છેદમાં પેલું એટલે અહીંયા આવે બે એક્સ વર્ગ ઈ બે એક્સ વર્ગ નો અહીંયા અહીંયા અને અહીંયા ગુણાકાર કરો આનો અહીંયા ગુણાકાર કરીએ એટલે બે એક્સ ની ચાર આનો અહીંયા ગુણાકાર કરીએ જીરો સાથે ગુણાકાર જીરો થાય હા એટલે જીરો એક્સ આનો અહીંયા એટલે માઇનસ ચાર એક્સ વર્ગ નિશાન બદલાવો આ દૂર થયા દૂર આ જીરો એટલે આની શિખા છે એટલે માઇનસ ત્રણ એક્સ ઘન હવે આ ભૂલી જવાનું માઇનસ ત્રણ અને પ્લસ ચાર એટલે વત્તા એક એક વધે જો એક્સ વર્ગ હવે અહીંથી છ એક્સ એક બે ત્રણ એમ ત્રણ પદ થાય એક બે ને ત્રણ ત્રણ પદ હોવા જોઈએ ચાલો વળી પેલાના છેદમાં પેલું આના છેદમાં મૂકીએ ને એટલે માઇનસ ત્રણ એક્સ જો આ e માઇનસ 3x નો અહીંયા ગુણાકાર માઇનસ 3x ઘન અહીંયા ગુણાકાર એટલે 0 હા ભૂલતા નહી હો અને a નો અહીંયા ઓછે ઓછે વત્તા 3 2 6 6x નિશાની બદલાવો સદુરૂપ આપો આ ગયું આ 0 એટલે કાંઈ નહીં x વર્ગ મને કે છે આ વત્તા છ ઇંચ ઓછા છ ઇંચ ઉડી ગયા ઉડી ગયા મેં કીધું ઉડી જાય ને તો અહીંયા જીરો એક્સ લખવા પડે લખવા પડે હા લખો જીરો એક્સ ઉડી ગયા એટલે જીરો એક્સ હા પછી અહીંથી માઇનસ બે વળી પાછું પહેલાના છેદમાં પહેલું એટલે એક્સ વર્ગ ભાગ્યા એક્સ વર્ગ એટલે એક જો આ એક વર્ગ એકડા સાથે આનો ગુણાકાર જીરો હા એનો મીનિંગ શું થયો દીકરા આનો અને આનો ગુણાકાર છે નો ગુણાકાર કે px કહેવાય હા તો આપણે મૂળ px બરાબર x વર્ગ માઇનસ 2 અને આ જે આપણે જોયું આપણે શું વાત કરી હતી ચાર કૌંસ બનશે એમાંના બે કૌંસ આમાં છે તો બાકીના બે કૌંસ ઈ અહીંયા આમાં આમાં આયા સમજાય કે બહુ મહત્વનું છે દીકરા ચાર કૌંસ છે બે કૌંસ તમને આયા એટલે આમ તૈયાર બાકીના બે ગોતવાના હતા એ બાકીના બે આઈથી મળશે આમાંથી આમાંથી મળશે એટલે જો લે px બરાબર આ બે નો ગુણાકાર આના બે કૌંસ થશે આના બે કૌંસ એટલે ચાર કૌંસ થઈ ગયા આના બે તો આપણને આપ્યા હતા એટલે એ ગોતશું નહીં પણ ગોતવામાં એટલે આને નવું નામ આપ્યું પી ડેશ એક્સ પી ડેશ બે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા એક હવે આના આપણે કહ્યું શૂન્ય ગોતવા અને આના ગોતવાના છે હાલો પી ડેશ એક્સ બરાબર જીરો બે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા એક જીરો હવે અવયવ પડે બોલું પહેલું પદ્યમ ને છેલ્લું પદ્યમ ને બસ એવું જ હા હાલો હાલો પછી આમાંથી સામાન્ય ટુ એક્સ એટલે એક્સ માઇનસ વન
આમાંથી માઇનસ વન સામાન એટલે એક્સ માઇનસ વન, એક્સ માઇનસ વન ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો. હવે આના બરાબર ઝીરો અથવા આના બરાબર ઝીરો. હવે એ આ બાજુ આવે એટલે એક્સ બરાબર એક થાય, એક આ બાજુ આવે અને બે એના છેદમાં આવે એટલે એક્સ બરાબર વન હાફ. સમજાયું બાળકો? તો આપણને અહીંયા બે બીજા શૂન્ય મળ્યા, બે અહીંયા હતા બે અહીંયા મળ્યા, તો જવાબ આવી ગયો છે. આમ પીએક્સ ના અન્ય શૂન્યો એક તથા વન હાફ મળે. સમજાઈ ગયું?